જામનગરના કાલાવડ પંથકના હરિપર મેવાસા ગામે ગત રાત્રે ફટાકડા ફોડવા બાબતે પાડોશીઓ વચ્ચે બબાલ હિંસક થતાં ફાયરિંગ થયું હતું. ફાયરિંગમાં એક બાળક સહિત 5 વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં તમામને જામનગરની જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન આરોપીઓની દીકરીએ 2 વર્ષ પહેલાં આપઘાત કરેલ હોય તેની પાછળ ફરિયાદી પક્ષના વ્યક્તિ સાથેનો પ્રેમ સંબંધ જવાબદાર હોવાની માન્યતાથી અદાવતના બીજ રોપાયા હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. ગ્રામ્ય ડીવાયએસપી દ્વારા આ અંગે મીડિયા સમક્ષ જાણકારી આપવામાં આવી હતી. કાલાવાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ હરિપર મેવાસા ગામની અંદર ગઈકાલે એક ફાયરિંગનો બનાવ બનેલ છે, જેની અંદર ફરિયાદી શ્રી ફિરોજભાઈ આલાણી દ્વારા એક ફરિયાદ આપવામાં આવી. ફરિયાદની વિગત જોતાં તેમના પડોશમાં રહેતા યુનુસભાઈ, તેમના દીકરા અને તેમના ભાઈ અને તેમના શાળા એમ કરીને 4 વ્યક્તિઓ ભેગા મળી અને લાયસન્સવાળા હથિયાર સાથે જઈને ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે સૌપ્રથમ બોલાચાલી થઈ અને ફાયરિંગનો બનાવ બનેલ છે, જેમાં 12 બોરના છરાઓ વાગતા 5-6 વ્યક્તિઓને નાની મોટી ઈજા થયેલ છે. હાલ કોઈ ગંભીર હાલતમાં નથી અને આ 4 આરોપીઓની શોધખોળ હાલ પોલીસ કરી રહી છે. પણ આ બનાવ અનુસંધાને વિગતે જોતા ફરિયાદી દ્વારા એવું જણાવ્યું કે અગાઉ પણ આ એમને નાના નાના ઝઘડાઓ અગાઉ થયેલ છે, જે ઝઘડાઓનો નિરંતરતા રહેતા આ બનાવ ફરી પાછો બાજુમાં જ રહેતા હોય એમ સામે દેખાતા બનાવ બનેલ છે. જૂની અદાલતમાં એવું છે કે આજે આરોપી યુસુફભાઈ છે, એમની દીકરીએ 2 વર્ષ પહેલા સુસાઇડ કરેલું, જે અનુસંધાને એ દીકરીને આ ફરિયાદી પક્ષના છોકરા સાથે સગાઈ અરે પ્રેમ સંબંધ હોય તેવી વાત હતી, જે અનુસંધાને સુસાઇડ કરેલું એવું માની અને આરોપી પક્ષે નાની મોટી બોલાચાલી અવારનવાર થતી હોય ને ત્યાં ફટાકડા ફોડવાની ઉજવણી કરતા એવું મનમાં લાગી આવતા આ બનાવ બનેલાનું પ્રથમ દ્રષ્ટિએ જણાવેલ છે. મારું નામ તાજુનભાઈ છે. હું અહીંયા કણે મારા ઘરને આંગણે મારી બેબી આવી હતી આટો મારવા, એ ફટાકિયા ફોડતી હતી. 2 છોકરીને હું ફટાકિયા ફોડાવતો હતો તો યુનુસ તૈયબ અહીંયા આવ્યો. અહીંયા ફટાકિયા ફોડવામાં આ ગામમાં તમારાથી મને ફટાકિયા ન ફોડાય. મેં તો ફટાકિયા ફૂટશે અહીં મારી છોકરી છે, ફટાકિયા ફોડું છું. તો એ આવીને કહે કે તાની પહેલાં તમે 360 તમે મારી મત કહી રીતે તમે હું તોડી લીધો અને ડીએસપી લગ ગયા, ડીએસપી અમારો હું તોડી લીધો એમ કહીને કે હજી હમણાં હું આવું છું ફાયરિંગ કરવાનું. મેં તો આવેલો એટલે મને એમ કે ફાયરિંગ એમ થોડાક કરે તા તો કારા સ્કોપિયો લઈને 4 જણા આવ્યા, ઇનુસ પાસ 12 નંબર જોટો, પછી ઓલો વેલ્ડિંગવાળો મમલા પાસે તમંચો, પછી ઓલા ભાઈ આસિફ પાસે છરી અને એના છોકરા પાસે 2 પાણા લઈને છૂટા ઘાકે સીધો જ ભળાકા જ 2 હારે જ કરી દીધા. મારું આખું પરિવાર હતું, મારી છોકરીઓને 2 ને 3ને લઈ ગયું, એક મારી ભાભીને લઈ ગયું, મને લઈ ગયું અને મારી નાખવાનું જ મને ચોખ્ખું કીધું. 307 આની પહેલાં કહ્યું તમે હું તોડી લીધો, ડીએસપી આવ્યો તો ડીએસપી હું મારું તોડી લીધું. આ રીતની ધમકી દઈને મારી માથે ફાયરિંગ કર્યા. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.